विद्यार्थी मित्रों सामाजिक विज्ञान में प्रकरण चार भारत नो साहित्यिक वारसो आ पाठ में आज आप अभ्यास करीशुं। मानवीय पोताना विचारों भावों लागणीओ अने उर्मीओ वगैरह ने अन्य मानवी के प्राणियों सुधी पहुंचाड़वा माटे केटलाक हावभाव संकेतों के चित्रों आसरो लीधो अने केटलाक ध्वनिओ कर्या तेमांथी बोली अने लिपिनो उद्भव थयो। आ लिपिए भाषाना घड़तरमां मोटो फाळो आप्यो। समयांतरे पोताना विचारों अभिव्यक्त करवा माटे भाषानो उपयोग थयो। आ भाषाना सर्जनात्मक प्रयोगथी साहित्यनो सर्जन थवा पाम्यो। प्राचीन काळथी भारतीय साहित्य तेनी विविधता अने विशिष्टता माटे प्रख्यात छे। भारतना विद्वानोए प्राचीन साहित्यना बे भाग पाड्या छे, एक वैदिक साहित्य अने बीजो प्रशिष्ट साहित्य। आ उपरांत केटलीक लोक बोलीओ एटले के लोक भाषाओमां रचायेलू साहित्य पण प्रचलित हतुं। भाषा अने साहित्य भारतना इतिहासमां आपणे एक नजर नाखीए तो सदियोथी विविध भाषाओनो उद्भव थयेलो जोवा मळे छे। आ भाषाओए एक बीजा पर असर करी अने प्रभाव पाड्यो, तेथी भाषाओना समृद्ध साहित्यमां परिवर्तन आव्युं। परिणामे नवी नवी भाषाओ अने नवा नवा साहित्यनो सर्जन थयुं। एनुं उत्तम उदाहरण संस्कृत भाषा छे। वर्तमान समयमां संस्कृत भाषानो उपयोग ओछो छे, पण धार्मिक कार्यो अने पूजा विधिओमां संस्कृत भाषानो उपयोग थाय छे। सामान्य रीते मानवी माटे तो अभिव्यक्ति करवानी अने झीलवानी उत्तम तक भाषा ज पूरी पाड़े छे। प्राचीन भारतनी लिपि हड़प्पा समयनी छे। आ लिपि आजे पण उकेली शकाय नथी। ते समयना लोकोनी भाषा कई हशे ते माहिती हजु प्राप्त थई शकी नथी। महर्षि पाणिनी संस्कृत भाषाना महान व्याकरण शास्त्री हता। तेमणे अष्टाध्यायी ग्रंथनी रचना करी ईसवीसन पूर्व 34 सदीमां। संस्कृत भाषाने आर्य भाषा के ऋषिओनी भाषा के विद्वानोनी भाषा कहे छे। આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે। સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી। વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતીય સાહિત્યનો અભ્યાસ કરીએ। સૌપ્રથમ વેદો વિશે જોઈએ। વેદનો અર્થ જ્ઞાન થાય છે। વેદો ચાર છે, એક ઋગ્વેદ, બે સામવેદ, ત્રણ યજુર્વેદ અને ચોથો અથર્વવેદ। ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે। એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે। ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે। આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે। આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે। આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે। ઋગ્વેદ પછી બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનો ગાન કરવા માટે રચવામાં આવ્યો છે। આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે। યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે। આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે। યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે। અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે। ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે। વૃદ્ધારણ્ય અને સાંડુક્ય શરૂઆતના ઉપનિષદો છે। ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે। મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે। બ્રાહ્મણ ગ્રંથો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે। એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે।
આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. વેદાંત. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતમાં બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનો વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનો વર્ણન કરાયેલ છે. મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલી યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૂત્રપિટક, વિનયપિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માગ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞા શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનો જીવનચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનો ઉત્તર રામચરિત, ભારવીનો કિરાતાર્જુન્યમ, વિશાખાદત્તનો મુદ્રા રાક્ષસ, શુદ્રકનો મુચ્છકટિકમ અને દંડીનો 10 કુમાર ચરિત્રનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ફેરાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જ જૂનું છે.
ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનો આયોજન થયો જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી સંગમ સાહિત્યના અનેક વિષયો છે જેમ કે રાજનીતિ યુદ્ધ પ્રેમ પ્રસંગ વગેરે આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એત્તુ થોક્કઈ આઠ કાવ્યોનું સંકલન તોલકાપ્યમ વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાતુ દસ ગીતો આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ ઉરલની રચના કરી આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનો વિવેચન કરવામાં આવ્યું છે શિલ્પત્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે